આપણે પરિમિતિ શોધવી છે, બરોબર છે? ચાલો તો આ દસમું છે એની પરિમિતિ શોધવી છે. આપણે શું શોધવું છે? તો આ આપણને આલેખપત્રમાં જયારે આકૃતિ, હા તો આલેખ પત્ર માં જયારે આકૃતિ આપી અને એની પરિમિતિ શોધવાનું કે તો આપણે શું કરવાનું? સરવાળો કરવાનો, ફરતે કામ કરવાનું. ફરતે કામ કરવાની, સાચું. પણ આમાં કેવી રીતે ફરતે કામ, શું કેવી રીતે કરીશ તું કરીને બતાવજે મને. આ બોક્સ ગણવાના, 1 2 3 4 5, અને ખુલ્લા વાળા બોક્સ 2 વાર ગણવાના. વેરી ગુડ. બસ મારી જ જોતું તું, ફરતે કામ કરવાનું, સાચું, બરોબર. અને બધા ખાના જે ખૂણાના છે, વાર ફરતે ના ખાના છે, બધા એકવાર ગણવાના. અને ખૂણાના ખાના શું કામ 2 વાર ગણવાના? કારણ કે તે બધા દિશામાં હોય એટલે. વિશ તું મને જ્યાં કહીશ ત્યાં જ 2 મૂકીશ. 2 વખત ત્યાં જ મૂકીશ, તું મને કહીશ તો જ. બોલો. 1 2 3 4 4 3 4. વેરી ગુડ. પછી 5 6 7 8 9 10 11. વેરી ગુડ. 10 11. વેરી ગુડ. 12 13 14 13 14. વેરી ગુડ. ભેગું બોલવાનું. સરસ. 13 14 15 16 16 17 17 18 18 19 ને 20. વેરી ગુડ. 20. તો આકૃતિ 10 છે, 20 છે. 20 સેમી. વેરી ગુડ. તો 20 સેમી એની પરિમિતિ આવી. ઓકે, વેરી ગુડ. સરસ. રોલ નંબર 63, એટલે કે જ્યારે આલેખ પત્રમાં આપણને આકૃતિ આપી હોય, બરોબર, આલેખ પત્રમાં આકૃતિ આપી હોય અને એમ કે એની પરિમિતિ શોધો, તો બધા ફરતેના ખાના 1 વાર ગણવાના અને ખૂણાના ખાના 2 વાર ગણવાના, એટલે તમને વેરી ગુડ કહી દે. જો બધા ખૂણાના ખાના તમને વેરી ગુડ કહે છે, બરોબર. તો 20 સેમી શું આવ્યું? તો કે એની પરિમિતિ, બરોબર છે, 20 સેમી એની પરિમિતિ આવી. ઓકે, વેરી ગુડ. સરસ બેટા, રોલ નંબર 63. ચલો હવે રોલ નંબર 88. ચાલો રોલ નંબર 88. ચાલો રોલ નંબર 88 આપણા અને પછીની આકૃતિની પરિમિતિ શોધીને મને કયો છે. બધા શોધશે, હું બધાને પૂછીશ. ચાલો શું કહું? 93 નંબર. ના, કોઈ નહીં કે બધા ગણશે, પછી હું ગમે એને પૂછું છું. ચાલો બધા ગણશે, બધા જેટલા જોઈન્ટ થયા છે ને બધા ગણશે. હું કોઈ પણ ને પૂછ, બોલવાનું નથી, જવાબ બોલવાનો મેં કોઈને કીધો જ નથી. બધા ગણશે પેલા, બધા ગણે, તમને હું ગણવા માટેનો ટાઈમ આપું છું, બરોબર છે? હેલો મિસ, મારે ગણાય ગઈ 60 રોલ નંબર ને. વેરી ગુડ. સરસ. ચાલો બધાને ગણવાનો ટાઈમ આપું છું, પછી પૂછું છું, ગમે એને પૂછીશ. મારે ગણાય ગઈ. ઓકે, ચાલો રોલ નંબર 77 મને કહેશે કેટલી આવી પરિમિતિ. રોલ નંબર 77 કેટલી આવી બેટા? 14 આવી. ચાલો રોલ નંબર 52 ને કેટલી આવી? 16 આવી. ઓકે, રોલ નંબર 70 ને? 77 ને 14 આવી. 68 ને કેટલી આવી? 16. મિસ, 88 ને 16 આવી. ચાલો 77
બસ ઓકે ચાલો મ્યુટ મ્યુટ યોર માઇક બેટા માઇક મ્યુટ કરો બસ ચાલો માઇક મ્યુટ કરો બોલો 77 બોલશે મને 77 ગણાવશે મિસ પહેલે જો આ થોડા 1 2 ચાલો 77 1 2 3 4 5 ઇતે ખાનામાં 5 7 8 9 ઇતે ખાનામાં 10 બેટા ગણી તો ખરી 16 આપડે તો તું 17 કે તો તારે કેમ 14 આવી હતી 77 પેલા પરિમિતિ થઈ જાય ફરતે કામ કરવાનું છે બગીચા ને કે ખેતર ને કે ઘર ને કે કોઈ પણ ઓકે તો હવે ભૂલાવું ન જોઈએ ખૂણાના ખાના બે વખત ગણવાના તમને વેરી ગુડ કહે છે ખૂણાના બધા ખાના વેરી ગુડ કહે શું બધાની પરિમિતિ મને ગણશે અને નોટ માં લખશે બધા પરિમિતિ નોટ માં લખશે કે ભાઈ આકૃતિ 12 એમ કરીને લખી દેવાનું 12 ની આકૃતિ છે 12 એમ કરીને લખી નાખો જવાબ કે ભાઈ ચડાઈ ગઈ ઓકે બેટા ચાલો મને રોલ નંબર 52 ગણાવશે રોલ નંબર તારે કેટલી આવી 52 બસ હવે બોલવાનું નથી બધા માઇક મ્યુટ કરી દો બધાને ગણાય ગઈ મને ખબર રોલ નંબર 54 ને 24 આવી ઓકે વેરી ગુડ સરસ ચાલો 52 રોલ નંબર 52 બેટા છે કે નહીં 52 મિયુ પાયો નંબર 52 છે બેટા 54 ને 24 આવી ઓકે ચાલો 64 ને ઓકે ચાલો તો મને અત્યારે રોલ નંબર 70 7052 નથી તો હવે 7071 રોલ નંબર 7 8 11 12 ચાલો માઇક મ્યુટ કરો બેટા ઓકે 52 52 ચાલો પરિમિતિ ગણાવો મને ચાલો 1 3 ચાલો 1 1 7 8 9 10 11
સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર સાલ પછી ચૌદ પંદર સોળ સત્તર અઢાર પરિમિતિ ચોવીસ તેની આવી બારમી આકૃતિ ની. ઓકે, હવે જેને નો આવી હોય ગણશે ફરીથી, જોશે કે શું ભૂલ કરી હતી. બરોબર છે, ચાલો માહિતી પેલા માઇક મ્યુટ કરો બેટા, બાર તેર બજે પહોંચીએ ને. બાર કોણ બોલે છે? બાર તેર માઇક મ્યુટ કરો એમ કઉ છું. માઇક મ્યુટ કરો. હજી કોનો માઇક શરૂ છે? 93 માઇક કોણ કરું છે બેટા? મીરા મામા બોલ. અરે અભી આયો રોલ નંબર. કયો રોલ નંબર? 52. 52 માઇક મ્યુટ કર. 52 ચાલ. રોલ નંબર 70. રોલ નંબર 70 બેટા. રોલ નંબર 70. ઓકે, નથી. રોલ નંબર 88. રોલ નંબર 88 છે બેટા. ચાલો એક એક સૂચના વાંચો ફટાફટ બેટા. પ્રશ્ન 7. નીચેના આલેખ પત્રમાં વિવિધ આકૃતિઓ દર્શાવેલ છે, તે પરથી નીચેના પ્રશ્નના જવાબ લખો. આલેખ પત્રમાં દરેક ખાનામાં ખાનાનું માપ 1 સેમી × 1 સેમી છે. ઓકે, જો તમને હવે આલેખ પત્ર આપણે જેમ હમણાં કરી આકૃતિ આગળના પ્રશ્નોમાં એવી રીતે કરવાનું. ચાલો આ બધી આકૃતિ ફટાફટ બધા પરિમિતિ લખીને ગણીને લખી નાખો તમારી નોટમાં. ચાલો ફટાફટ બધા પરિમિતિ લખશો, એકદમ સ્પીડ રાખો. ચાલો એની પરિમિતિ એમ કરી લખી નાખો, પછી એની પરિમિતિ, એની પરિમિતિ, ડીની પરિમિતિ એમ લખી નાખો તો ફટાફટ. પછી બરાબર નિશાની ઝડપથી લખો. ચાલો એની પરિમિતિ કેટલી? ગણવા મંડો પરિમિતિ. બોલવાનું નથી, ખાલી લખી નાખો બધાની પરિમિતિ. લખો પાંચે પાંચ ની ઝડપ કરો. ચાલો બધાની પરિમિતિ ફટાફટ બધા લખશો, બધા લખશે નોટમાં. પછી ગમે એને પૂછું છું અને સરખા રીતે કે કોની કોની પરિમિતિ સરખી આવી, કોનું ક્ષેત્ર સોરી કોની પરિમિતિ સૌથી વધારે છે, કોની ઓછી છે પૂછું છું. એટલે બધા કમ્પલસરી નોટમાં લખશે જ. ચાલો એની તો બધાને લખાય જ ગયો છે. ચાલો બી ની લખો. લખો છો ને રોલ નંબર 60 63 93 લખો છો ને બેટા? હા, ઝડપ કરો. ચાલો એની તો બધાને લખાય જ ગયો છે. બી ની લખવા માંડો. ચાલો એની લખાય ગઈ બધાને. બરોબર, ચાલો બી ની માંડો લખવા પરિમિતિ ફટાફટ. ખાના માંડો ગણવા. ખૂણાના ખાના કેટલી વાર ગણવાના તમને યાદ જ છે. ચાલો બી ની બધાને લખાય જ ગયો છે. સી ની લખો. ચાલો ઝડપ કરો. ફરતે ના ખાના ગણવાના છે, ખૂણાના ખાના બે વાર ગણવાના છે, એવું છે ને?
ઓકે ચાલો, આ તમારી ટેસ્ટ જેવું જ છે, તમને ખબર પડી જશે તમને આવડે છે કે નહીં, કારણ કે હવે બધાને આવડી જ ગઈ છે પરિણીતી શોધતા. ચાલો સીની બધાને શોધાઈ ગઈ, ઓકે વેરી ગુડ. ચાલો ડી ની પરિમિતિ શોધી નાખો. હું તમને ટાઈમ આપું છું પૂરતો, બધા લખશો, ખાલી એમને એમ નથી ગણવાનું, લખી નાખવાનું છે કે આકૃતિ એ ની પરિમિતિ, આકૃતિ બી ની પરિમિતિ, આકૃતિ સી ની પરિમિતિ, આકૃતિ ની ડી ની અને ઈ ની. ચાલો મિસ. હા બેટા, 70 રોલ નંબર બોલું છું. 70 બોલો. શું બેટા? તને પેલા પૂછ્યું હતું ત્યારે હતો નઈ, સ્ટાર્ટિંગ માં સાવ પેલા 60 ને પૂછ્યું ને પછી 93 ને પૂછ્યું હતું. ઓકે હજી આવી જશે બેટા. ચાલો હવે ઝડપ કરો, આટલી બધી વાર થોડી લાગે. આ ખાના ગણતા કેટલી વાર આવે, 1 2 3 4 કરી મનો, 5 6 ફટાફટ જાય. ખૂણા ના ખાના 2 વાર ગણી નાખે, કેટલી વાર લાગે? ચાલો ગણાય ગઈ, બેસ્ટ થઈ ગયું. ઓકે ચાલો, તો હવે મને સીધો જવાબ જ આપવા માંડવાના છે, બરોબર? ચાલો રોલ નંબર 88. રોલ નંબર 88 છે બેટા? હા મિસ. હા હા મિસ. ચાલો 88, એની પરિમિતિ કેટલી આવી બેટા? એની પરિમિતિ કેટલી આવી? આકૃતિ આ એ છે, એની પરિમિતિ કેટલી આવી બેટા? આકૃતિ એની પરિમિતિ કેટલી આવી ભાઈ? ચાલો રોલ નંબર 64 આવે છે બેટા. ઓકે ચાલો હવે રોલ નંબર 63 બી ની પરિમિતિ કેટલી? સી ની પરિમિતિ 20 સેમી આવે છે બધાને. ઓકે ચાલો હવે રોલ નંબર ડી ની પરિમિતિ કેટલી હોય બેટા? આપણે મના બધી જોઈએ છીએ. ચાલો રોલ નંબર 70 બેટા. ઈની મિસ, મને આવડતું નથી, મેં 3-4 દિવસ થી મીઠું માં જોઈન નતો થતો. કયો રોલ નંબર? હે 60 રોલ નંબર બોલું.
ના કોણ કહે છે હું જોઈન્ટ નતો થતો નથી આવડતો 70 રોલ નંબર 70 રોલ નંબર ઓકે 70 રોલ નંબર આમાં તો કાઈ નથી બેટા હમણાં હું જો સમજાવું છું ધ્યાન આપજે એટલે આવડી જશો ઓકે ચાલો રોલ નંબર 52 કેટલી આવી બેટા ઈની પરિમિતિ રોલ નંબર 52 18 18 ઓકે ચાલો તો ઈની પરિમિતિ 18 આવી ચાલો તો બધાય જે બોલાય બધા લખી રાખો આપણે ગણીએ છીએ બરોબર છે ચાલો રોલ નંબર 52 ચાલો 52 52 રોલ નંબર 70 ધ્યાન આપજે બીજું તને પૂછું છું ચાલો રોલ નંબર 70 ધ્યાન આપજે બેટા હો હેલો હા ચાલો રોલ નંબર 52 હા 52 નથી 52 બેટા ઓકે રોલ નંબર 77 હમેશ ચાલો બેટા એ આપણે એની પરિમિતિ ગણો જોઈ જો 70 ધ્યાન આપજે ફરતે પરિમિતિ શોધવાની અને લખી લે નોટમાં પરિમિતિ કરવાની હોય જ્યારે શોધવાની ત્યારે ફરતે કામ કરવાનું મિસ પરિમિતિ હવે હંમેશા ખૂણાના ખાના હોય ને બે વાર ગણવાના કારણ કે લંબાઈમાં આવે અને પહોળાઈમાં આવે સમજાય છે રોલ નંબર 70 મિસ આ ગણી નાખો ને બધા ખરા અને ખૂણાના ખાના બે વાર કારણ કે લંબાઈમાં આવે અને પહોળાઈમાં આવે બાકી બાર મિસ કાય ઊંચાતું નથી તમે બોલો છી ઓકે જો આપણે પહેલા પરિમિતિ શોધવી છે શું શોધવું છે હેલો મિસ મેં ગણો ને એની પહેલા ઉપર 70 ને સમજાવી દો ચાલો રોલ નંબર 70 અહીંયા ધ્યાન પરિમિતિ એટલે ફરતે કામ કરવાનું ફરતે એટલે બોર્ડરે બોર્ડરે ક્યાં કામ કરવાનું એટલે અંદર કામ કરવાનું સમજાઈ ગયું બેટા પરિમિતિ એટલે ફરતે કામ કરવાનું એટલું સમજાણું મૂકવાનું શું કામ ખૂણા ના ખાના બે વાર ગણવાના શું કામ તો કે લંબાઈ માં આવે ને પહોળાઈ માં આવે સમજાય હું તને એમ કહું કે આ રોડ આમ બે જાય છે એક રોડ આમ જાય છે એક રોડ આમ જાય છે અહીંયા તમારું મકાન છે માની લે બરોબર અહીં તારું મકાન છે તો આ મકાન તારું ક્યાં ગણાય આ રોડ ઉપર ગણાય કે આ રોડ ઉપર ગણાય તારી બોડી બતાડ તો હે લો ઉભા રોડ ઉપર તારું મકાન બે સાઈડ ગણાય વેરી ગુડ બે સાઈડ ગણાય ખૂણા ઉપર મકાન છે ને કાટ ખૂણા નું મકાન બે રોડ ઉપર ગણાય ઉભા રોડ ઉપર અને આડા રોડ ઉપર બે વાર ગણવાનું શું કામ તો કે લંબાઈ માં છે અને પહોળાઈ માં છે સમજાણું હવે હવે સમજાણું રોલ નંબર 70 સમજાણું બેટા ઓકે તો રોલ નંબર 77 ચાલો એની પરિમિતિ ફટાફટ ગણો એક બે મીન એક બે ત્રણ ચાર પાંચ છ મીન પાંચ છ ઇત્તે ખાનામાં વેરી ગુડ રોલ નંબર 77 બરાબર તો એની પરિમિતિ 18 થઈ આવડું 70 રોલ નંબર 70 સમજાણું બેટા હા મિસ કોણ હાલો મને આ સી ની પરિમિતિ તું કરાવજો ચાલ બી ની નહીં કરીએ સી ની કરો ચાલ ગણાવજો એક બે ગણ ત્રણ એક બે ત્રણ ચાર પાંચ ચાર ક્યાં મૂકો ચાર પાંચ આમ મૂકો છ આઠ આ તો એમ તો બોલ્યું ચાર પાંચ છ સાત અહીંયા હું સમજાવું છું તારું ધ્યાન જ નથી બેટા મેં તને મકાન નો દાખલો દીધો કે આ મકાન આપણે ગણીએ અહીંયા મકાન હોય તો બે રોડ પણ ગણાય તો અહીંયા ખૂણો છે તો બે વાર નહીં ગણવાનો બેટા ખૂણો તમે જેમ તો કહું છું એનો ખૂણો ગણીએ તો ખરી ક્યાં ગણો તારે એમ કહેવાનું કે ઈ જ ખાના મોલો ભેગા 77 કેમ બોલો ચાર પાંચ ભેગા છ સાત ભેગા એમ નથી બોલતો એમ બોલવાનું બેટા ઈજ ખાનામાં મૂકો ઠીક એમ બોલવાનું ચાર અને પાંચ એવી રીતે બોલવાનું હાલો ફરીથી યાર ચાલો એક ગણ એક બે ત્રણ બોલ બેટા સિદ્ધન હા તો ચાર અહીંયા
वेरी गुड बार तेर इज खाना में चौदह पंदर क्या गोटो मारो गणवामा एक बे त्रण चार पांच छ सात आठ नौ दस अग्यार बार तेर चौदह पंदर सोल सत्तर अठार ओगणीस ने वीस बराबर ओके तो समझाणु हमें बेटा रोल नंबर सित्तेर समझाणु रोल नंबर सित्तेर बेटा रोल नंबर सित्तेर समझाई गई बेटा हाँ बेस ओके चलो अबे ना हाँ मैं समझाई गई अबे सित्तेर डीनी परिमिति तूज कराओ चलो डीनी एक बे कर चार त्रण बोलो अमन सित्तेर ओके चलो रोल नंबर 64 64 नहीं ओके 88 छे बेटा 88 चलो रोल नंबर 88 एक बे तो चार पांच चार पांच चार पांच ओके चलो रोल नंबर 6 7 8 9 10 11 12 બરોબર તમે ગણેલું જ છે 13 ને 14 ઓકે 14 સાચું છે બરોબર બધાને 14 આવે છે ઓકે ઈની ચલો 93 નમિશ કહો ચલો બેટા ઈની 1 2 3 4 5 6 7 8 9 10 वेरी गुड 11 12 13 14 15 16 17 18 वेरी गुड तो इनी परिमिति 18 आई थी ओके अब एक बी नी बाकी रे चलो तो बी नी परिमिति कराओ से रोल नंबर 60 चलो रोल नंबर 60 ये हां भी हेलो बेटा झड़प थी बीनी मिस एक बे तोड़ चार इंच खाना वा वेरी गुड चार चलो बेटा पांच छ बोलो रोल नंबर 60 ओके रोल नंबर 63 બીજા ને પૂછું કે પછી હલો બોલો અમન તો 60 એક બે ત્રણ ચાર ઇની ખાનામાં પાંચ છ સાત આઠ ઓકે તો 16 તો બીની પરિમિતિ 16 આવી ઓકે બરાબર સરસ ચલો હવે આમાંનામાં તમારે છે ને ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર છે પછી હું કાલ તમને પ્રશ્ન ગમે કરીશ તો આનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે શું કરવું પડે કોઈને ખબર છે ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે ચાલો કોઈને ખબર છે ક્ષેત્રફળ એટલે આમાં આપણે પરિમિતિ હતી તો આપણે ફરતે કામ કરતા હતા બરોબર બોર્ડરે ફરતે જે કઈ માપ આપ્યું હોય તો માપનો સરવાળો કરતા હતા અને માપનું આપ્યું હોય ને આપણને આલેખ પત્ર આપ્યો હોય બરોબર છે માપ આપ્યું હોય તો આપણે બધાનો સરવાળો કરતા હતા 4 ને 2 6 ને 2 8 ને 2 10 ને એમ કરીને સરવાળો કરી દેતા હતા 20 અંદર કામ કરવાનું 20 અંદર કામ કરવાનું
અંદર કામ કરવાનું. વેરી ગુડ. તો ક્ષેત્રફળ બોલ્યો. વેરી ગુડ. બધા મેં બધાનો અવાજ સાંભળ્યો બેટા. બરોબર, સરસ, વેરી ગુડ. કે જ્યારે ક્ષેત્રફળ શોધવાનું ત્યારે વચમાં કામ કરવાનું, અંદર કામ કરવાનું. એને કે દાખલો આપશો મને અંદર કામ એટલે શું કરવાનું? ચાલો, અંદર કામ કરવાનું એટલે રૂમ માં કામ કરવું હોય તો શું કરો, ખેતર માં કરવાનું તો શું કરો? ક્ષેત્રફળ ની જરૂર ક્યારે પડે? ચાલો, રૂમ માં શું કરવું હોય તો એનું ક્ષેત્રફળ શોધવું પડે. વચ્ચે જ કામ કરું તો શું હોય? વચમાં નીચે જમીન ઉપર વચ્ચે શું હોય? વેરી ગુડ, વેરી ગુડ. તો જયારે ક્ષેત્રફળ એટલે શું? તો કે તમારે કોઈ પણ રૂમ હોય, ઓરડો, બરોબર, આપડે ગુજરાતીમાં ઓરડો કઈ, ઇંગ્લિશમાં જનરલી આપણે રૂમ જ બોલીએ છીએ. આપણો ઓરડો હોય, આપણો રૂમ હોય, કિચન હોય, એટલે કે રસોડું હોય, કોઈ પણ ની આપણે લાદી બદલાવી છે, બરોબર. તો આપણે કડિયાને બોલાવીએ, ભાઈ આમાં કેટલી લાદી, એમને એમ લઈ આવી છે લાદી, કે માપ સાઈઝ કરીને લાવીએ છીએ, કે ભાઈ 100 લાદી જોશે, 200 લાદી જોશે, કે 20 લાદી, નાનું એવું હોય તો 20-25 લાદી જોઈએ. તો આપણે પેલા એનું માપ કાઢીએ છીએ. તો એનું ક્ષેત્રફળ શોધવું પડે. રૂમ નું શું શોધવું પડે? ક્ષેત્રફળ શોધવું પડે, બરોબર છે. આપણે ક્ષેત્રફળ શોધીને પછી એમ કે ભાઈ આટલા બાય આટલાનો રૂમ છે તો એનું ક્ષેત્રફળ આટલું થયું, બરોબર છે. તો લંબાઈ પહોળાઈ હોય એનું આપણે ગુણાકાર કરી નાખીએ, કે ભાઈ લંબાઈ 5 છે ને પહોળાઈ 6 છે, તો 6 × 5 = 30. તો 30 ચોરસ સેન્ટીમીટર છે. હવે લાદી કેવડી છે? તો કે ભાઈ લાદી તો સાવ નાની નાની આવે છે, તો વધારે લેવી પડે. હવે તો મોટી મોટી લાદી આવે, તમે જોઈ છે લાદી મોટી, એક એક મીટર ની, 1.5 મીટર ની એટલી મોટી મોટી લાદી આવે છે, બરોબર છે. 1 મીટર એટલે કેટલું? 100 સેમી. તો કેટલું લાંબુ થાય? તમારો હાથ તમે લાંબો કરો ને પછી આમ નાકે બીજો હાથ અડાડો ને તમે જોજો મીટર પટ્ટી. તમે કાપડની દુકાને જાઓ ને, ઓલી સ્ટીલ ની પટ્ટી હોય છે, તમે જોઈ છે મીટર પટ્ટી? જોઈ છે કોઈ કાપડ લેવા ગયા હોય ને તો ત્યાં હોય. તો એક એક મીટર ની લાદી આવે છે. હવે તો પેલા નાની નાની, આમ જનરલી આપણે નાની લાદી હોય છે, પણ હવે એક એક મીટર ની પણ લાદી આવે છે. જો લાદી મોટી હોય તો ઓછી જોઈએ, અને નાની હોય તો વધારે જોઈએ, બરોબર છે. તો જ્યારે આપણે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે આપણે વચ્ચે કામ કરવું પડે. ધારો કે કોઈ બગીચો છે, બરોબર છે, અથવા તો કોઈ ઘરમાં છે, બગીચામાં છે, ખેતરમાં છે, ખેતરમાં માટી નાખતી હોય વચમાં, બરોબર. તો એ પેલા ખેતરની શું શોધવી પડે? તો કે ખેતરનું ક્ષેત્રફળ શોધવું પડે. ઓરડાની વચમાં લાદી નાખવી હોય, એટલે કે વચ્ચે એટલે કે નીચેના ભાગમાં, આપણે દિવાલ ઉપર નહીં ખાલી નીચે જ નાખીએ લાદી. તો નીચે જે ઓરડાનો વચ્ચેનો ભાગ છે આખો, નીચે ઓરસ ચોરસ જેટલું હોય બધાની આપણે ક્ષેત્રફળ શોધવાનું, બરોબર છે. તો જયારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે વચમાં કામ કરવાનું. તો વચમાં એટલે શું કરવાનું તમારે ખબર? શું કરશો? કયો છે મને એ એની ક્ષેત્રફળ શોધવું તમે શું કરશો? 93. ચાલો, કેટલાથી આ ખાના ગણો, બધા ગણશે પેલા. 18 ચોસેમી ખાના ગણો છો. 18 થયા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો 20, અને એનો એકમ ખબર છે? ચોસેમી. વેરી ગુડ. તો 18 ચોસેમી 18 આવ્યા ને કે 20 આવ્યા? 20 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
ચાલો ફટાફટ ખાના ગણી નાખો. ચાલો હું તમને સેન્ડ કરીશ, બરોબર છે? આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે, હું તમને સેન્ડ કરીશ, અને આના ઉપરથી તમારે આ બધાની ક્ષેત્રફળ લખવાનું છે. ઓકે, આ બધાના હું તમને સેન્ડ કરીશ.
બધા ક્ષેત્રફળ અને પરિમિતિ લખવાના છે, ઉપરાંત તમને પ્રશ્ન પણ સેન્ડ કરીશ, એના જવાબ તમારે મોઢે લખવાના છે, બરોબર? પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ જવાબની બીજા લેક્ચરમાં આપણે ખાલી ક્વેશ્ચન ડિસ્કશન કરશું, તમારે જવાબ મોઢે લખવાના છે, બરોબર છે? મેં તમને હિંટ આપી દીધી, બરોબર છે? ઓકે ચલો.